विद्यार्थी मित्रों, ऑनलाइन शिक्षण में बधाई स्वागत है। अपने धोरण 12 कॉमर्स एसपीसीसी विषय की अंदर विभाग 2 એટલે કે સેક્રેટરી પ્રેક્ટિસ विषय चर्चा कर रहा है। एम चेप्टर नंबर 4 એટલે કે સભ્યપદ। હવે આપણે સભ્યપદ એટલે શું એટલે એનો પૂરેપૂરો ખ્યાલ છે એની વ્યાખ્યા પણ આપણે ભણી ગયા છે। એટલે સામાન્ય રીતે સભ્યપદ કહીએ તો જે કોઈ વ્યક્તિ એની લેખિત સંમતિથી કંપનીના શેર ખરીદવા માટે અરજી કરે અને કંપની એને શેર ફાળવે અને એનું નામ કંપનીના ચોપડાની અંદર એટલે કે કંપનીના સભ્યપત્રકમાં નોંધવામાં આવે એવા વ્યક્તિને આપણે કંપનીનો સભ્ય કહીએ છીએ, બરાબર? જેને સામાન્ય રીતે આપણે શેરધારક પણ કહીએ છીએ, પણ શેરધારક અને સભ્ય વચ્ચે થોડો ઘણો અંતર છે એ આપણે ગયા લેક્ચરની અંદર ભણી ગયા। હવે સૌથી મોટો પ્રશ્ન એ થાય આપણને કે કંપનીની અંદર સભ્ય કોણ બની શકે, બરાબર? સૌથી મોટા મોટો પ્રશ્ન એ છે અને વારંવાર પરીક્ષાની અંદર પૂછાતો મળે છે કે કંપનીમાં સભ્ય કોણ બની શકે, બરાબર? તો એ વિષયની ચર્ચા છે અહીંયા। કોણ બની શકે એમાં કયા કયા વ્યક્તિઓ આવે છે, બરાબર? કયા કેવી કંપનીઓ આવે છે, પેઢીઓ આવે છે, સામાન્ય વ્યક્તિ આવે છે એની આપણે વાત કરવાની છે। તો અહીંયા પ્રશ્ન નંબર 4 કંપનીનું સભ્યપદ કોણ મેળવી શકે પ્રશ્નાચિહ્ન છે। આ પ્રશ્નની અંદર ચર્ચા કરીએ પહેલાં તો સૌપ્રથમ પહેલો જે વ્યક્તિ છે એ જીવંત વ્યક્તિ છે, બરાબર? તમારી અને મારે જેવો જે હલતો જલતો હોય, બોલતો હોય, સાંભળતો હોય, બરાબર? એક વ્યક્તિ હોય ટૂંકમાં, બરાબર? જીવંત વ્યક્તિ, બરાબર? એ વ્યક્તિ જે છે એ કંપનીનું સભ્ય બની શકે છે, બરાબર? હવે શું છે એની અંદર પણ અપવાદ હું કાંઈ પાસે નજર કરીએ તો કંપનીનું સભ્યપદ એ વ્યક્તિ અને કંપની વચ્ચેના કરાર દ્વારા મળે છે, બરાબર? એક કરાર થાય છે સામાન્ય રીતે કંપની અને રોકાણ કરતા, એટલે કોઈ પણ એક વ્યક્તિની વાત કરીએ આપણે, બરાબર? આ બંને વચ્ચેનો એક કરાર છે, બરાબર? કેવો કરાર? કે કંપનીના જે પણ શેર છે ₹100 કિંમતનો શેર અહીંયા કંપની બહાર પાડી રહી છે, બરાબર? અને જાહેર જનતાને આમંત્રણ આપે છે કે આ ₹100 શેર છે એ કંપની, બરાબર, જાહેર જનતાને વેચવા માગે છે, એમાં કોઈ પણ જે વ્યક્તિને અહીંયા શેર ખરીદવામાં રસ હોય એ શેર ખરીદવા માટે અરજી કરે છે, બરાબર? હવે આ અરજી કરે એના અનુસંધાનની અંદર કંપની જે વ્યક્તિએ શેર ખરીદવા માટે અરજી કરી છે એનો સ્વીકાર કરશે, બરાબર? એકવાર સ્વીકાર થઈ જાય પછી જવાબદારી વ્યક્તિની છે કે કંપની જ્યારે પણ પૈસા માંગશે, બરાબર, નિયમ પ્રમાણે પૈસા માંગે ત્યારે કંપનીને આપવા જરૂરી છે, બરાબર? ₹100 કદાચ એક સામટા પણ માંગે તો પણ આપવાની જવાબદારી છે, અને જો 100ના ટુકડા કરી અને ધારો કે હપ્તા પાડી દે તો પહેલો હપ્તો ₹30નો રાખે, બરાબર, બીજો હપ્તો ₹40નો રાખે અને ત્રીજો હપ્તો છે એ પાછો ₹30નો રાખે, બરાબર? આવી રીતે પણ કંપનીએ જરૂરિયાત પ્રમાણે નાણાં મંગાવી શકે છે। તો એક પ્રકારનો કરાર છે, બરાબર, કે જ્યારે કોઈ વ્યક્તિ શેર ખરીદવા માટે અરજી કરે કંપનીની અરજી માન્ય રાખે, બરાબર, એટલે એને શેર મળે અને કંપની જ્યારે પણ નાણાં માગે ત્યારે એ જે વ્યક્તિ રોકાણ કરે છે એ આપવા માટે બંધાયેલો છે। આ એક પ્રકારનો કરાર છે, બરાબર? આ જે રોકાણ કરતા વ્યક્તિ છે અને કંપની આ બંને વચ્ચે આ કરાર ઉદ્ભવે છે જ્યારે કંપનીમાં શેર ખરીદવાનું થાય ત્યારની વાત છે, બરાબર? તો ભારતીય કરારના કાયદા મુજબ કરાર કરવા માટે સમર્થ એવી કોઈ પણ જીવંત વ્યક્તિ સભ્ય બની શકે છે, બરાબર? ભારતીય કરારનો કાયદો આપણે ભણી ગયા હતા પહેલાં ચેપ્ટરની અંદર કે કોઈ વ્યક્તિ જ્યારે શેર ખરીદવા માંગતો હોય એ પહેલાં કંપનીએ દરખાસ્ત કરેલી હોય છે, બરાબર? આપણે જાહેરાતો જોઈએ છાપાની અંદર, બરાબર, કોઈ કહે છે ઘર વેચવા છે, જમીન વેચવી છે, બરાબર, ગાડીઓ વેચવી છે વગેરેની જાહેરાતો હોય, એક પ્રકારની દરખાસ્ત છે, બરાબર? હવે આપણે દરખાસ્તનો સ્વીકાર કરીએ, આપણને માન્ય છે, દરખાસ્ત જે આવી છે એ આપણને માન્ય છે, પછી આપણે એ સામે દરખાસ્ત મોકલીએ કે તમે જે દરખાસ્ત કરી છે, ઓફર કરી છે એ મને માન્ય છે, મારે ખરીદવું છે, બરાબર? આ પ્રકારની વિધિ આપણે પહેલાં ચેપ્ટરમાં ભણી ગયા। તો આ પ્રકારની વિધિ કરવા માટે કે આ પ્રકારનું કાર્ય કરવા માટે સક્ષમ જે વ્યક્તિ હોય, બરાબર, એ વ્યક્તિ છે એ સભ્ય બની શકે છે, બરાબર? સામાન્ય રીતે કેવા વ્યક્તિ સભ્ય બની શકે, બરાબર, તો જેની ઉંમર 18 વર્ષથી ઉપરની હોય, એટલે કે જે સગીર વ્યક્તિ હોય એ વ્યક્તિ સભ્ય બની શકે છે, બરાબર? નાનું બાળક પણ સભ્ય બની શકે પણ એ અમુક સંજોગોની અંદર બની શકે છે, એની આપણે ચર્ચા કરીએ। તો સૌપ્રથમ અહીંયા કીધું છે બની શકે છે જે વ્યક્તિ કરાર કરવા અસમર્થ છે, બરાબર, એટલે કે જે વ્યક્તિ કરાર કરવા માટે અસમર્થ છે એવો વ્યક્તિ કંપનીમાં સભ્ય બની શકતો નથી તેવી વ્યક્તિ સભ્ય બની શકે નહીં। દાખલા તરીકે સગીર, બરાબર, એટલે કે જેની ઉંમર 18 વર્ષથી નીચે છે એવો વ્યક્તિ, બરાબર, 18+ નથી તેવો માણસ એટલે કે સગીર વ્યક્તિ, બરાબર, કે જેની ઉંમર 8, 10, 5 કે 17-18 વર્ષ સુધીની હોય, 18 વર્ષથી ઓછી ઉંમર હોય એવો વ્યક્તિ કંપનીની અંદર શેર ખરીદવા માટે અરજી કરી શકે પણ નહીં અને કંપનીને શેર આપશે પણ નહીં, બરાબર, આ વસ્તુ ખાસ ધ્યાનમાં રાખવાની છે। પછી આવે છે બીજો નાદાર વ્યક્તિ,
એટલે નાદાર વ્યક્તિ એટલે એવો વ્યક્તિ કે જેની પાસે પોતાના દેવા ચૂકવવા માટે પૂરતી મિલકત હોય નહીં એવો વ્યક્તિ. બરાબર. હવે જો એ શેર ખરીદે એનો અર્થ એવો થયો કે એની પાસે મિલકત છે, કંઈ એની પાસે કંઈક રોકડ છે, તો એ રોકડ કે મિલકત જે વ્યક્તિ એને માંગે છે એના લેણદારો એણે એને આપી દેવી જોઈએ પહેલાં. બરાબર. પછી જે શેર ખરીદી શકે છે. નાદાર વ્યક્તિ ત્યારે હોય કે જ્યારે કોર્ટની સમયે એની રજૂઆત કરવામાં આવે, અરજી કરવામાં આવે અને કોર્ટ એ વ્યક્તિને નાદાર જાહેર કરે ત્યારે વ્યક્તિ નાદાર બને છે. બરાબર. આપણે કિસ્સો ભણી ગયા. અને છેલ્લે અસ્થિર મગજવાળો વ્યક્તિ એટલે કે જે ગાંડો ગેલો પાગલ હોય એની વાત છે. બરાબર. ઇન્સેન્સ માણસ હોય એની વાત છે. એટલે કે અસ્થિર મગજનો વ્યક્તિ છે એ પણ કરાર કરવા માટે સમર્થ હોતો નથી. ગાંડા માણસને ખબર ન હોય કે ક્યાં સહી કરી રહ્યો છે, શું કરી રહ્યો છે. બરાબર. કેટલી કિંમતની વસ્તુ ખરીદી રહ્યો છે, કેટલી કિંમતની વસ્તુ વેચી રહ્યો છે. બરાબર. નાના બાળક જેવું જોઈએ, તમે બાળક પાસે શેરનું પ્રમાણપત્ર હોય ને એમ કહો કે લાવો બે ચોકલેટ તને આપો, શેરનું પ્રમાણપત્ર મારા નામે કરી દે, તો હસતા હસતા તમારા નામે કરી દેશે. બરાબર. કારણ કે એને શેરની વેલ્યુ અને ચોકલેટની વેલ્યુમાં કોઈ ફરક લાગતો નથી. બરાબર. એને તો માત્ર જે પણ વસ્તુ તમે આપો છો એની અંદર જો એને રસ હશે તો એ રૂપિયાવાળી વસ્તુ હશે તો પણ, અને 5-10 રૂપિયાવાળી વસ્તુ હશે તો પણ એ લાખો કે કરોડ રૂપિયાના શેર છે એ અન્ય નામે કરી શકે છે. બરાબર. એટલે સગીર વ્યક્તિ, નાદાર કે અસ્થિર મગજનો વ્યક્તિ જે છે એ શેર ખરીદી શકતો નથી. ભારતીય કાયદા મુજબ કેટલાક સંજોગોમાં સગીરની બાબતમાં અફવા સ્વીકારવામાં આવ્યો હોવાથી તે કંપનીનો સભ્ય બની શકે છે. બરાબર. એ ખાસ ધ્યાન રાખવાનું છે કે ક્યારેક એવું પણ બને કે સગીર વ્યક્તિ પણ સભ્ય બની શકે. બરાબર. હવે ધારો કે આ કોઈ વ્યક્તિ છે એ વ્યક્તિ છે એણે શેર ખરીદવા માટે કંપનીમાં અરજી કરી, રૂપિયા 1 લાખની કિંમતના શેર છે એ કંપનીને ખરીદી લીધા છે એ વ્યક્તિએ. બરાબર. હવે આના પુત્ર હોય કે અને પરપોત્ર હોય એની ઉંમર ધારો કે 6 વર્ષની હોય. બરાબર. હવે આ એ વ્યક્તિને આગળ પાછળ કોઈ પણ વ્યક્તિ છે જ નહીં. બરાબર. એ વ્યક્તિ છે એને 1 લાખ રૂપિયાની કિંમતના શેર જે તે કંપનીની અંદર ખરીદ્યા છે એની આગળ પાછળ બીજો કોઈ વ્યક્તિ નથી, માત્ર 6 વર્ષનું એક બાળક છે. બરાબર. જે સગીરની અંદર આવી જાય, 6 વર્ષ જે ઉંમર છે એની. હવે આ એ વ્યક્તિનું કોઈ આકસ્મિક રીતે મૃત્યુ થાય, બરાબર, તો એની જવાબદારી કોના માથે આવે? એની જે વારસાઈ છે એ કોના માથે આવે? 6 વર્ષના બાળકના માથે આવે. બરાબર. તો જ્યારે કોઈ પુખ્ત વયનો વ્યક્તિ છે એનું મૃત્યુ પામે અને એનો વારસદાર છે એ સગીર ન હોય એવા સંજોગોની અંદર સગીર વ્યક્તિ પણ કંપનીમાં સભ્ય બની શકશે. બરાબર. આ એક અપવાદ છે નાનો એવો કે સગીર પણ કંપનીમાં સભ્ય બની શકે છે, બાકી નાદાર વ્યક્તિ પણ નહીં અને અસ્થિર મગજનો તો વ્યક્તિ બિલકુલ નહીં. બરાબર. એટલે આ વસ્તુ ધ્યાનમાં રાખવાની છે, એવું બની શકે. પરંતુ જ્યારે એવું લાગે કે સગીર વ્યક્તિ છે તો અદાલતમાં રજૂઆત કરી અને આના માટે વાલી કે ટ્રસ્ટીની નિમણૂક કરવામાં આવે છે. બરાબર. કે જે ધ્યાન રાખે આ 6 વર્ષના બાળકની ઉંમર જ્યાં સુધી 18 વર્ષની નહીં થાય ત્યાં સુધી, એ બાળક જ્યાં સુધી 18 વર્ષનું સમજતું ન થાય ત્યાં સુધી કોર્ટ કે અદાલત જે છે એ વાલી અને ટ્રસ્ટીની નિમણૂક કરે અને આ વાલી કે ટ્રસ્ટી છે એ જ્યાં સુધી બાળક 18 વર્ષનું ન થાય ત્યાં સુધી એને શેર પર મળનારા જે હકો અને અધિકારો છે એનું ધ્યાન રાખશે. બરાબર. આ વાલી કે ટ્રસ્ટી આ 6 વર્ષના બાળક પાસે જે શેરની માલિકી છે એ વેચી નહીં શકે. બરાબર. કોઈ પ્રકારના છેડછાડ કરી શકશે નહીં જ્યાં સુધી 18 વર્ષનું થાય અને બાળક 18 વર્ષનું પૂરું થાય ત્યાર પછી એને જે શેર પર એને લેવો હોય એ લઈ શકે છે. બરાબર. તો આ એક અપવાદ છે કે સગીર વ્યક્તિ પણ, એટલે કે સગીર જે બાળક છે એ પણ અહીંયા સભ્ય બની શકે છે, પણ જો આવા સંજોગ ઊભો થાય તો. ઘણીવાર એવું થતું હોય છે, કોઈ અકસ્માત થાય અને કુટુંબના લગભગ સભ્ય જે મૃત્યુ પામે અને માત્ર એક બાળક જે સગીર હોય 8-10-12 વર્ષનું બાળક એ બચી જાય અને બધી મિલકતનો વારસદાર છે એ પોતે બનતું હોય છે. બરાબર. એટલે આ સંજોગ પણ બની શકે છે. બરાબર. તો એક જે જીવંત વ્યક્તિ છે, બરાબર, હાલતો ચાલતો માણસ જે છે એ વ્યક્તિ કે જે અસ્થિર મગજનો ન હોય, સગીર પણ ન હોય અને નાદાર ન હોય એવા દરેક વ્યક્તિ કે જે કરાર કરવા માટે સમર્થ હોય, બરાબર, એ વ્યક્તિ છે કંપનીમાં સભ્ય બની શકે છે. હવે આગળ વાત કરીએ નંબર 2ની અંદર, પેઢીનો ભાગીદાર. પેઢીનો ભાગીદાર શા માટે સભ્ય બની શકે કે પેઢી શા માટે સભ્ય બની શકે એની વાત છે. તો ભાગીદારી પેઢી કાયદાની દ્રષ્ટિએ, બરાબર, જે આપણે ભાગીદારી પેઢી ભણીએ છીએ, ભાગીદારી પેઢીના હિસાબો આપણે નામાના હિસાબોની અંદર કરતા હોય છે. બરાબર. તો આ ભાગીદારી પેઢી જે છે એ માત્ર પેઢી કાયદાની દ્રષ્ટિએ અને વ્યક્તિ ગણવામાં નથી આવતી. બરાબર. કાયદાની દ્રષ્ટિએ વ્યક્તિ નથી, આપણે કહીએ છીએ સ્વતંત્ર વ્યક્તિ તો ધરાવે છે કંપની 11માં ભણી ગયા હતા, એ સિવાય જે પણ અમુક એવું બોડી છે એવું કે ભાઈ એ વ્યક્તિ ગણાય છે. બરાબર. પણ ભાગીદારી પેઢી છે એ કદાપી વ્યક્તિ ગણાતી નથી. બરાબર. એનું કારણ શું છે? ધારો કે ઉદાહરણ તરીકે અહીંયા એ, બી અને સી આ 3 વ્યક્તિ ભેગા થઈ અને ભાગીદારી પેઢી બનાવે છે. 4-5-6-7 વર્ષ થાય એટલે ધારો કે બી વ્યક્તિનું મૃત્યુ થાય તો પેઢીની અંદર કોણ રહ્યું? એ અને સી.
બરાબર, તો પેઢીનું નામ બદલાઈ જશે, શું થઈ જશે, એસી ભાગીદારી પેઢી એવું થઈ જશે. બરાબર, એટલે ભાગીદારી પેઢીની અંદર જે ભાગીદારો છે એમના મૃત્યુ ગમે ત્યારે થઈ શકે છે, એટલા માટે થઈ, અને ભાગીદારી પેઢીને કાયદાકીય વ્યક્તિત્વ મળતું નથી. બરાબર, એટલે કાયદાકીય વ્યક્તિત્વ બેનું મળ્યું નથી એટલે સભ્ય બની શકતી નથી ભાગીદારી પેઢી. બરાબર, પરંતુ પેઢીના ભાગીદારો વ્યક્તિગત રીતે મેં કીધું એ પ્રમાણે કે એ બી અને સી આ ત્રણેય ભાગીદારો પેઢી અંદર છે, આ વ્યક્તિગત રીતે કોઈ કંપનીના શેર ખરીદવા હોય તો ખરીદી શકે છે. બરાબર, બાકી ભાગીદારી પેઢી એના નામે કંપનીના શેર ખરીદી શકાતા નથી. ભાગીદારો વ્યક્તિગત રીતે બરાબર જે પણ શેર ખરીદવા માગે છે એ ખરીદી શકે, ધારો કે એ વ્યક્તિને એમ થાય કે મારે શેર ખરીદવા છે કોઈ કંપનીના, તો એ ભાગીદાર વ્યક્તિગત રીતે ખરીદી શકે છે. બરાબર, ભલે એની ભાગીદારીની જે પણ મિલકત કે રોકડો એમાંથી ખરીદે પણ વ્યક્તિગત નામે. બરાબર, કે ભાગીદાર એના નામે એવી રીતે. બરાબર, બાકી બીજું કંઈ છે નહીં આની અંદર વિશેષ. બરાબર, અથવા સંયુક્તપણે પણ કંપનીનું સભ્યપદ મેળવી શકે છે, એટલે સંયુક્ત એટલે એબીસી ત્રણ ભેગા થઈ અને મેળવી શકે છે. બરાબર, આગળ ચર્ચા કરીએ સંયુક્ત શેરની. આ નંબર બે. હવે ત્રણ, હિન્દુ અવિભક્ત કુટુંબ છે. બરાબર, આ હિન્દુ અવિભક્ત કુટુંબ શું હોય છે, એને HUF કહેવાય. બરાબર, હિન્દુ અનડિવાઇડેડ ફેમિલી એટલે કે જે ફેમિલીના ભાગ ન પડ્યા હોય. બરાબર, મોટા ભાગમાં તમે જોતા હશો કે હિન્દુ અનડિવાઇડેડ ફેમિલી એટલે હિન્દુ અવિભક્ત કુટુંબ. બરાબર, સામાન્ય રીતે શું હોય કે પરિવાર કે ફેમિલી જેનો આખો બિઝનેસ હોય, ધંધો એનો હોય. બરાબર, જેમ કે મીઠાઈની દુકાન હોય, કોઈ નાની મોટી કારખાનું, કોઈ ફેક્ટરી હોય, એની અંદર જે ફેમિલી મેમ્બર છે, જે કુટુંબના સભ્યો જ છે, એ જ મોટા ભાગે બધું સંચાલન કરતા હોય છે. બરાબર, વેચાણ કરવાનું, ખરીદવાનું કે પછી માલનું ઉત્પાદન કરવાનું જે કંઈ છે એમાં હેડ જે હોય છે એ કુટુંબનો જે વ્યક્તિ મુખ્ય હોય. બરાબર, એને કરતા કહેવાય છે. અને એની નીચે જે પણ સંબંધીઓ ભાઈઓ હોય એ બધા પોતપોતાના ડિપાર્ટમેન્ટ અનુસાર બધા કામ કરતા હોય છે અને એ આખું ફેમિલી ટ્રી બને છે. બરાબર, કરતા મુખ્ય વ્યક્તિ હોય, વડો હોય કુટુંબનો, એ આખું સંચાલન કરતા હોય અને નીચે નીચે કામ કરવાવાળા જે સંતાનો છે એ બધા અન્ય રીતે કામ કરતા હોય. બરાબર, અને જે પણ ધંધો કે વ્યવસાય થાય એમાં કરતા જે વ્યક્તિ છે એનું મુખ્ય કામ છે. એટલે આ વસ્તુ વિશેષ ધ્યાનમાં રાખવાની છે. તો HUF જ્યારે છે તો HUF પોતાના નામે જ્યારે ધંધો ખોલી શકતો, અરે HUF પોતાના નામે જે ધંધો શરૂ કરે છે એમાં જે વ્યક્તિ છે એ વ્યક્તિ ગણાતો નથી. બરાબર, HUF છે એ માણસ છે, એ સ્વાભાવિક રીતે તમે જોવા જાઓ તો HUFની અંદર માત્ર કુટુંબનો કર્તા છે. બરાબર, એ જ વ્યક્તિ કુટુંબનો જે કર્તા છે એ વ્યક્તિ જ પોતે સભ્ય બની શકે છે, પોતાના નામે કે સંયુક્ત નામે શેર ખરીદી શકે છે. બરાબર, એટલે કે પોતાના નામે કર્તા અથવા તો જે કોઈ સભ્ય છે એ સભ્યો શેરની અંદર કંપનીના શેરની ખરીદી કરી શકે છે. પછી ચોથા નંબરની અંદર ટ્રસ્ટ આવે છે. બરાબર, કોઈ પણ ટ્રસ્ટ છે એ સામાન્ય રીતે જે દાતા હોય સામાન્ય રીતે એના દ્વારા આપવામાં આવતા દાનથી ટ્રસ્ટ બને છે અને આ ટ્રસ્ટ જે પણ છે એનો ઉપયોગ જે છે ઉપયોગ એ જે પણ ઉદ્દેશ માટે ટ્રસ્ટ બન્યું છે એની પાછળ એને ખર્ચવાનો છે. બરાબર, જે કોઈ દાતાઓ છે જે દાન કરે છે, બરાબર, જે કોઈ સેવા માટે જે કોઈ કાર્ય માટે અને એ લોકો જે ટ્રસ્ટ બનાવે અને ટ્રસ્ટ અંતર્ગત જે પણ કામ હોય એ કામનો ઉપયોગ છે, નાણાંનો ઉપયોગ છે એ જે તે કાર્યના વિકાસ માટે કે જે તે કાર્ય માટે સહકાર આપવા માટે થઈ અને ટ્રસ્ટની અંદર કામ થતું હોય છે. બરાબર, તો હવે હાલની અંદર તમે જોવા જાઓ તો ભારતીય ટ્રસ્ટ એક્ટ જે પણ છે એ અંતર્ગત ટ્રસ્ટને માન્ય વ્યક્તિ, બરાબર, એટલે કે માન્ય સ્વતંત્ર વ્યક્તિ તરીકે ગણવામાં આવ્યો છે. બરાબર, તો જ્યારે આપણે એમ કહીએ કે માન્ય સ્વતંત્ર વ્યક્તિ હોય કે કોઈ વ્યક્તિ હોય કાયદાની દ્રષ્ટિએ વ્યક્તિ કહેવામાં આવે તો એ વ્યક્તિ કોઈપણ કંપનીના શેર ખરીદી શકે છે. બરાબર, તો ટ્રસ્ટની અંદર નવા કંપની ધારા મુજબ કોઈપણ ટ્રસ્ટ કંપનીના શેર ખરીદીને સભ્ય બની શકે છે. બરાબર, એટલે કોઈપણ ટ્રસ્ટ છે એને હવે કાયદાકીય રીતે વ્યક્તિની માન્યતા મળી ગઈ છે એટલે એ ટ્રસ્ટ છે એ પણ કંપનીની અંદર સભ્ય બની શકશે. હવે એના પછી આગળ છે પાંચમું, તો એમાં જે વિદેશી વ્યક્તિ, બરાબર, વિદેશી વ્યક્તિ એટલે કે જે ભારત દેશનો ન હોય એવો વ્યક્તિને આપણે વિદેશી વ્યક્તિ કહીશું. બરાબર, ભારત બહારનો કોઈ પણ નાગરિક હોય એ વિદેશી નાગરિક તરીકે ઓળખવામાં આવે છે. ભારત સિવાયના કોઈપણ નાગરિક છે વિદેશી નાગરિકની અંદર આવે. હવે સામાન્ય રીતે કોઈપણ કંપનીની અંદર જ્યારે શેર બહાર પડે છે ત્યારે ભારતના ઉપરાંત બહારના પણ જે વ્યક્તિ નાગરિક છે એ શેર ખરીદવા માટે અરજી કરી શકે છે. એના માટે કંપની જે છે એ ભારતીય કાયદા પ્રમાણે કે ભારતના જે પણ કંપની ધારા પ્રમાણે અમુક ટકા શેર છે રિઝર્વ રાખશે. બરાબર, અમુક ટકા શેર છે એ અનામત રાખી અને એટલા શેર છે સામાન્ય રીતે 2.5% શેર અનામત રાખવામાં આવે છે, વધારે નથી રાખવામાં આવતા.
2-5% શેર છે એ વિદેશી વ્યક્તિઓ કે જે કંપની વેચવા માંગતી હોય બરાબર એમને વેચી શકે છે. હવે એવું કોઈ બંધન નથી કરતા કે ભાઈ આ વ્યક્તિ ખરીદી શકે ને આ વ્યક્તિ ન ખરીદી શકે, પણ અમુક એવી પરિસ્થિતિ ઊભી થઈ જાય તો ત્યારે તકલીફ પડે. જોઈએ, અન્ય દેશની કોઈપણ વ્યક્તિ ભારતીય કંપનીના શેરધારણ કરી સભ્ય બની શકે છે. બરાબર, સીધી સરળ વાત છે, સભ્ય તો બની શકે. ભારત સિવાયનો કોઈપણ નાગરિક હોય, પાકિસ્તાનનો હોય, ચાઇનાનો હોય, શ્રીલંકાનો હોય, અફઘાનિસ્તાનનો હોય, યુએસનો, યુરોપનો, કોઈપણનો, ગમે ત્યાંનો હોય, એ વ્યક્તિ ભારતીય કંપનીની અંદર શેર ખરીદીને સભ્ય બની શકે છે. બરાબર, પરંતુ જ્યારે ભારતમાં યુદ્ધકાલીન પરિસ્થિતિ, બરાબર, ભારતની અંદર પરિસ્થિતિ યુદ્ધની હોય કે કટોકટી ભારતની અંદર જાહેર કરવામાં આવી હોય, બરાબર, જાહેર થાય ત્યારે તે વ્યક્તિ દુશ્મન દેશની હોય તો તેનું સભ્યપદ અને કંપની તરફથી મળતા હકો સ્થગિત કરવામાં આવે છે. બરાબર, જે પણ હકો મળે છે સ્થગિત કરવાના. એટલે સામાન્ય રીતે ભારત સિવાયનો વ્યક્તિ, ધારો કે કોઈ પાકિસ્તાનનો વ્યક્તિ હોય, હવે આ પાકિસ્તાનનો વ્યક્તિ જે છે એણે કોઈપણ કંપની ભારતીય કંપનીની અંદર રોકાણ કર્યું હોય અને એક સમય એવો બને કે ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધની પરિસ્થિતિ આવી ગઈ, બરાબર, એટલે યુદ્ધના સમયે જે પણ મળનારા લાભો છે પાકિસ્તાનના નાગરિકને, એટલે કે પાકિસ્તાનનો જે નાગરિક છે એણે ભારતીય કંપનીમાં જે રોકાણ કર્યું છે એમાં મળનારા લાભો છે, હાલમાં જ્યાં સુધી પરિસ્થિતિ સુધરે નહીં, જ્યાં સુધી પરિસ્થિતિ છે એ નિયંત્રણમાં ન આવે ત્યાં સુધી પાકિસ્તાનના નાગરિકની જે સભ્યતા છે એને સ્થગિત કરવામાં આવશે. એને મળતા લાભો છે અને જે કોઈ જવાબદારી વગેરે જે છે એમાં ત્યાં છૂટો કરી દેવામાં આવશે. અને જ્યારે બંને દેશો વચ્ચે એકદમ નિયંત્રણમાં આવી ના જાય સંબંધો ત્યાં સુધી આ વ્યક્તિને એના જે પણ અધિકારો છે કે લાભો છે એ પ્રાપ્ત થશે નહીં. બરાબર, પછી ભારતની અંદર એવું થયું હોય કે કટોકટી જાહેર કરવામાં આવી હોય, બરાબર, ઇમરજન્સી જે કહેવાય, નેશનલ ઇમરજન્સી જાહેર કરવામાં આવી હોય, એની અંદર કોઈ પણ વ્યક્તિનું સાંભળવામાં ના આવે, જે પણ વ્યક્તિ મુખ્ય કટોકટી લાદનાર વ્યક્તિ હોય એ મુખ્ય હોય અને એની વિરુદ્ધ તમે કંઈ બોલી ના શકો. બરાબર, 1975ની અંદર ભારતને કટોકટી લાગી છે, અંતર્ગત કોઈપણ વ્યક્તિને બોલવાનો કે સ્વતંત્ર રીતે એને રહેવાનો અધિકાર મળતો નથી. બરાબર, એવા સમયે જે સરકાર ધારે એ પ્રવૃત્તિ કરી શકે છે. તો એવા સમયે પણ જે વિદેશી નાગરિક છે એનું સભ્યપદ છે એ અમુક સમય સુધી, કે જ્યાં સુધી કટોકટી છે અથવા તો પછી યુદ્ધની પરિસ્થિતિ છે એવા સમય સુધી સ્થગિત કરી રાખે છે, ત્યાં સુધી એનો કોઈપણ લાભો કે અધિકારો આપવામાં આવતા નથી. આ વાત થઈ વિદેશી વ્યક્તિની. બરાબર, તો વિદેશી વ્યક્તિએ ભારતની કંપનીમાં રોકાણ કર્યું છે કે કોઈપણ દેશનો વ્યક્તિ હોય, બરાબર, પણ જો ભારતની અંદર એ દેશની વિરુદ્ધ યુદ્ધની પરિસ્થિતિ હોય તો, બરાબર, અથવા ભારતની અંદર જ કટોકટી લગાડાણી હોય અને એવા સમયે આ જે વ્યક્તિ જે છે એનું સભ્યપદ સ્થગિત કરી દેવામાં આવે છે. બરાબર, એટલે થોડા માટે થંભાવી દેવામાં આવે છે. આગળ જોયો છઠ્ઠામાં, સંયુક્ત શેર ધારણ કરનાર વ્યક્તિ. હવે આપણે ત્યાં સંયુક્ત શેર ધારણ એટલે શું? બરાબર, સામાન્ય રીતે કંપનીની અંદર શેર ખરીદવા માટે વ્યક્તિ જ્યારે અરજી કરતા હોય તો ધારો કે કોઈ એક્સ, વાય અને ઝેડ આ ત્રણ વ્યક્તિઓ ભેગા થઈ અને કોઈ કંપનીમાં ₹1,00,000 કિંમતના શેર ખરીદે છે. બરાબર, ₹1,00,000 કિંમતના શેર ખરીદે છે. બરાબર, સામાન્ય રીતે ₹33,000 આ વ્યક્તિ કાઢે, ₹33,000 આ વ્યક્તિ કાઢે અને ₹33,000 આ વ્યક્તિ કાઢે. બરાબર, 1/3 રેશિયાથી ત્રણે ભેગા કરી અને ₹1,00,000 છે એ ભેગા કરી અને કોઈ પણ કંપનીના ₹1,00,000 શેર ખરીદે છે. બરાબર, હવે આ એક્સ, વાય અને ઝેડ, બરાબર, સંયુક્ત રીતે વ્યક્તિ છે. બરાબર, સંયુક્ત રીતે રોકાણ કરે છે. આ ત્રણે એક તૃતીયાંશ ભાગના જે છે નાણાં છે એ લાવી અને કોઈ કંપનીમાં રોકાણ કરે છે એક્સ, વાય, ઝેડ. બરાબર, સંયુક્ત રીતે જોઈન્ટ તરીકે. બરાબર, જેને આપણે જોઈન્ટ એકાઉન્ટ કહીએ છીએ બેંકની અંદર. બરાબર, જોઈન્ટ એકાઉન્ટ એવી રીતે જોઈન્ટ રીતે. બરાબર, એવું નહીં કે અલગ આ 3-33 જેના શેર ખરીદે, આ ત્રણે ભેગા થઈ ₹1,00,000 ભેગા કરી અને ત્રણેના નામે ₹1,00,000 શેર ખરીદે. બરાબર, આવા શેર ખરીદ્યો હોય તો પણ તમે સંયુક્ત નામે શેર ખરીદી શકો છો. બરાબર, પણ જે વ્યક્તિનું નામ પ્રથમ હોય ને એને કંપની જે કોઈ પ્રકારનો પત્ર વ્યવહાર હોય, ડિવિડન્ડ મોકલવાનું હોય, મિટિંગમાં હાજર રહેવાનું હોય વગેરે જેવી પ્રવૃત્તિ હોય એની અંદર પહેલા વ્યક્તિનું જે છે એને પત્ર વ્યવહાર કરશે. બાકીના બે છે એ સમજી વિચારી અને બેની વચ્ચે, ત્રણની વચ્ચે એવી રીતે સમજૂતી સાથે વાતચીત થઈ જતી હોય છે. બરાબર, તો જ્યારે બે કે તેથી વધુ વ્યક્તિઓ સંયુક્ત નામે કંપનીના શેર ખરીદે ત્યારે કંપનીના સભ્યપત્રકમાં સંયુક્ત નામ લખવામાં આવે છે. બરાબર, સભ્યની અંદર સભ્યપત્રક જે છે એમાં સંયુક્ત નામ લખવામાં આવે અને જે શેરનું પ્રમાણપત્ર આપવામાં આવે છે એમાં પણ સંયુક્ત નામ લખવામાં આવે છે. જેમના નામ સભ્યપત્રકમાં દર્શાવેલ હોય તેમની વ્યક્તિગત અને સંયુક્ત જવાબદારી ઉદ્ભવે છે. બરાબર, ત્રણે ત્રણ વ્યક્તિનું નામ લખાય છે તો ત્રણની જવાબદારી છે કે પૈસા જ્યારે કંપની માંગે ત્યારે એને આપવા પડે. બરાબર, એટલે જવાબદારી ઉદ્ભવેલી છે. વહીવટી સરળતા ખાતર જેનું નામ પ્રથમ હોય તેના નામે કંપની પત્ર વ્યવહાર કરે છે.
હવે ઉદાહરણ તરીકે એક્સનું નામ અહીંયા પ્રથમ છે, તો જ્યારે કોઈપણ કંપની જરૂરિયાત પડશે કે બાબત હશે તેના માટે કંપની જે છે એ માત્ર એક્સ એક જ વ્યક્તિને કે જેનું નામ પ્રથમ છે સભ્યપત્રકની અંદર એને જ માત્ર પત્રવ્યવહાર કરી અને માહિતી મોકલશે, બરાબર. અને એક્સ છે એ બંને વાય અને જેડને માહિતી આપી દેશે. તો આ પ્રમાણે તમે સંયુક્ત નામે પણ શેર ખરીદી શકો છો. એના પછી સાતમા નંબરની અંદર છેલ્લું છે એ કંપની છે, બરાબર. કંપની એ અન્ય કંપનીની અંદર સભ્યપદ પ્રાપ્ત કરી જ શકે, નો ડાઉટ, બરાબર. આપણે એ વારંવાર જોતા હોય છે કે કંપની જે છે 11મા ભણતા એ છે કે કંપની છે એ સ્વતંત્ર વ્યક્તિત્વ ધરાવે છે, બરાબર. અને સ્વતંત્ર વ્યક્તિ કાયદાકીય રીતે વ્યક્તિનું પદ એને પ્રાપ્ત થયું છે, બરાબર. સ્વાભાવિક વસ્તુ છે કે કંપની અન્ય કોઈ કંપનીમાં રોકાણ કરી શકતી હોય છે સરળતાથી. તો જોઈએ કે કંપની કાયદા દ્વારા અસ્તિત્વમાં આવેલી અલગ અને સ્વતંત્ર વ્યક્તિ હોવાથી સભ્યપદ મેળવી શકે છે. અહીંયા વસ્તુ એ જ છે કે એક તો અલગ અને સ્વતંત્ર વ્યક્તિત્વ મળેલું હોવું જોઈએ, બરાબર. એવી દરેક વ્યક્તિ છે એ કંપનીમાં શેર ખરીદી શકતી હોય છે, બરાબર. તો જોઈએ કંપની પોતાના નિયમનપત્ર અનુસાર બીજી કંપનીનું સભ્યપદ મેળવી શકે છે, બરાબર. કંપનીનું જે નિયમનપત્ર છે એટલે કે કંપનીના આંતરિક સંચાલન માટે દર્શાવતો વહીવટ જે છે એને કંપનીનું નિયમનપત્ર કહેવાય. હવે કંપની નિયમનપત્રમાં એવું લખ્યું હોય કે આ કંપની અન્ય કોઈ કંપનીમાં રોકાણ કરી શકશે તો કંપની કરી શકે છે, બરાબર. અને સામાન્ય રીતે દરેક કંપનીએ પોતાના નિયમનપત્રની અંદર આ જોગવાઈ મૂકેલી જ હોય છે, એટલે દરેક કંપની અન્ય કંપનીની અંદર રોકાણ કરી શકતી હોય છે, કારણ કે કંપની એ અલગ અને સ્વતંત્ર વ્યક્તિત્વ ધરાવે છે એટલા માટે, બરાબર. એટલે કંપની અલગ વ્યક્તિત્વ અને સ્વતંત્ર વ્યક્તિ હોવાથી અન્ય કંપનીમાં રોકાણ કરી શકે છે. બીજી કંપનીનું સભ્યપદ મેળવી શકે છે જેમાં નીચેની જોગવાઈનું પાલન થવું જરૂરી છે, બરાબર. કંપની જ્યારે અન્ય કંપનીમાં રોકાણ કરતી હોય ત્યારે અમુક બાબતો ખાસ ધ્યાનમાં રાખવી પડે, બરાબર. એવી 3-4 જોગવાઈઓ છે. એમાં નંબર 1ની અંદર જોઈએ કે કંપની પોતાના નિયમનપત્રના અનુસંધાનમાં જ અન્ય કંપનીમાં, બરાબર. જે નિયમનપત્રની અંદર નિયમો લખ્યા છે એ નિયમોના અનુસંધાનમાં જ, એટલે નિયમોને પાલન કરીને જ અન્ય કંપનીનું સભ્યપદ મેળવી શકે છે. કંપનીનું નિયમનપત્ર આપણે 3-11 ભણી ગયા. આ નિયમનપત્રમાં સમાવવામાં આવતી વિગતોની અંદર શું અન્ય કંપનીની અંદર આ કંપની રોકાણ કરી શકે છે, બરાબર, કરી શકે તો કેટલું, કેવી રીતે કરી શકે છે, વગેરે વગેરે બાબતો અંગે સંપૂર્ણ સ્પષ્ટતા કરેલી હોય, આ સ્પષ્ટતાનું પાલન કરીને જ આપણે અન્ય કંપનીમાં રોકાણ કરી શકીએ છીએ, બરાબર. જે જોગવાઈ કંપની બનાવી છે નિયમનપત્રમાં એનું પાલન થવું અનિવાર્ય છે. હવે આગળ જોઈએ નંબર 2ની અંદર, તો ગૌણ કંપની. હવે આપણે એમ થાય કે ગૌણ કંપની શું, બરાબર. તો એક હોય છે શાસક કંપની, એક છે શાસક કંપની અને બીજી હોય છે ગૌણ કંપની, બરાબર. હવે પહેલી વસ્તુ એ સમજવાની છે કે શાસક કંપની શું અને ગૌણ કંપની શું, બરાબર. હવે શાસક કંપની એટલે એવી કંપની કે જે કંપનીની અંદર 51% કે તેથી વધુ, બરાબર, સામાન્ય રીતે આપણે 50%થી વધુ એમ લખીએ કે 50%થી વધુ રોકાણ, બરાબર. ધારો કે અહીંયા કોઈ શાસક કંપની, અહીંયા આપણે નામ આપીએ કે ABC લિમિટેડ અને XYZ લિમિટેડ, બરાબર. આ બે કંપનીઓ છે, એમાં આ ABC લિમિટેડ કંપનીએ 50%થી વધુ રોકાણ XYZ લિમિટેડની અંદર કર્યું છે, બરાબર. ABC લિમિટેડ કંપનીએ 50%થી વધુનું રોકાણ XYZ લિમિટેડ કંપનીની અંદર કર્યું છે. હવે ABC લિમિટેડ કંપનીએ 50%થી વધુ રોકાણ કર્યું છે એટલે સ્વાભાવિક વસ્તુ છે કે મોટાભાગના નિર્ણયો જ્યારે લેવામાં આવશે ત્યારે આ કંપનીની સહમતિ એટલે કે ABC લિમિટેડ કંપનીની સહમતિ મેળવવી અનિવાર્ય છે, બરાબર. કારણ એ છે કે 50%થી વધુ શેર રોકાણ કે 50%થી વધુ રોકાણ નિયંત્રણ જે છે, બરાબર, એ કોનું છે, ABC લિમિટેડ કંપનીનું, XYZ લિમિટેડ કંપનીની અંદર છે, બરાબર. તો આ કંપની જે ઉપરની છે, જે કંપની રોકાણ કરે છે એ કંપની શાસક કંપની બને છે અને જે કંપની રોકાણ પ્રાપ્ત કરે છે, બરાબર, એ ગૌણ કંપની બને છે, બરાબર. એને અંગ્રેજીની અંદર હોલ્ડિંગ કંપની અને સબસિડરી કંપની તરીકે ઓળખવામાં આવે છે. હોલ્ડિંગ કંપની અને સબસિડરી, હોલ્ડિંગ એટલે જે કંપની અન્ય કંપનીમાં રોકાણ ધરાવતી હોય એ મુખ્ય કંપની હોય, અને એની નીચે જે કંપનીમાં રોકાણ થયું હોય એને ગૌણ કંપની એટલે કે સબસિડરી કંપની કહેવામાં આવે છે, બરાબર. હવે આની અંદર બે વસ્તુ ધ્યાનમાં રાખવાની છે. ABC લિમિટેડ શાસક કંપની છે, એનો અર્થ એવો થયો કે આ ABC લિમિટેડે XYZ લિમિટેડમાં 50%થી વધુ રોકાણ કરેલું છે, બરાબર. કોઈપણ જગ્યાએ રોકાણ જ્યારે વધુ હોય તો એનો નિર્ણય લેતા પહેલાં આપણે પહેલાં કંપની જે મુખ્ય કંપની છે એને પૂછવું પડે,
અને પછી જ એનો નિર્ણય લઈ શકાય છે. તો એબીસી લિમિટેડ અને એક્સવાયઝેડ લિમિટેડ બે કંપનીઓ છે એ સ્થાપક શાસક કંપની અને ગૌણ કંપનીનો સંબંધ ધરાવે છે. હવે એના અનુસંધાનમાં જોઈએ તો ગૌણ કંપની તેની શાસક કંપનીનું સભ્યપદ ન મેળવી શકે, બરાબર. તો અહીંયા ઉદાહરણ તરીકે એબીસી લિમિટેડે એક્સવાયઝેડ લિમિટેડની અંદર રોકાણ કરવું હોય તો એને કરેલું છે કેટલું 51% છે, બરાબર, 50% કહીએ. પણ હવે એક્સવાયઝેડ લિમિટેડ એમ કે મારે એબીસીમાં રોકાણ કરવું છે તો ના, બરાબર, એ કરી શકે નહીં. એક્સવાયઝેડ લિમિટેડ કંપની છે એ ગૌણ કંપની છે અને એબીસી લિમિટેડ છે એ શાસક કંપની છે, તો ગૌણ કંપની શાસક કંપનીમાં રોકાણ કરી શકતી નથી, બરાબર. આગળ જોઈએ હવે, પરંતુ નીચે આપેલા અપવાદરૂપ સંજોગોમાં તે કંપની શાસક કંપનીનું સભ્યપદ પ્રાપ્ત કરી શકે, બરાબર. એટલે આમ તો સામાન્ય રીતે જોવા જાઓ તો ગૌણ કંપની શાસક કંપનીમાં રોકાણ તો કરી શકતી જ નથી, પણ અમુક એવા સંજોગો બને છે કે જ્યાં ગૌણ કંપની પણ શાસક કંપનીનું સભ્યપદ પ્રાપ્ત કરી શકે છે, બરાબર. એટલે આ કંપની મોટી છે અને રોકાણ કર્યું છે આ ગૌણ કંપનીની અંદર, એટલે આ બંને વચ્ચે સંબંધ સોપાણો છે ગૌણ કંપની અને શાસક કંપનીનો, બરાબર. શાસક કંપની એટલે જે શાસન કરતી હોય, સૌથી ઊંચી હોય, બરાબર, કે જેની અંદર અન્યનું રોકાણ હોય એવી કંપની, એવી કંપની વાત છે. તો પહેલો મુદ્દો છે, ખાસ ધ્યાન રાખજો, આ પ્રશ્ન ગૌણ કંપની અને શાસક કંપની કઈ કંપનીમાં સભ્યપદ પ્રાપ્ત કરી શકે કે નહીં એ અંગેના સંજોગો ત્રણ આપ્યા છે, બરાબર. પહેલો સંજોગ જોઈએ કે શાસક કંપનીના કોઈપણ સભ્યનું અવસાન થાય, શાસક કંપનીના કોઈપણ સભ્યનું અવસાન થાય અને ગૌણ કંપની તેના કાયદેસરના પ્રતિનિધિ તરીકે શેર ધારણ કરે ત્યારે. હવે ઉદાહરણ તરીકે લઈએ કે અહીંયા 51%થી વધુ રોકાણ કરેલું છે. હવે અહીંયા કોઈ એક્સ નામનો વ્યક્તિ છે, એ જીવંત વ્યક્તિ છે, એણે આ કંપનીની અંદર રૂપિયા 1,00,000 કિંમતના શેરનું રોકાણ કર્યું છે, બરાબર. હવે આ એક્સ વ્યક્તિએ XYZ લિમિટેડ કંપનીને તેનો પ્રતિનિધિ એટલે કે વારસદાર બનાવ્યો છે, બરાબર. તમે કોઈ પણ વ્યક્તિને વારસદાર બનાવી શકો છો, કંપની હોય તો કરી શકો, પેઢી હોય તો, પેઢી તો નથી હોતી પણ સામાન્ય રીતે ટ્રસ્ટ હોય, બરાબર, વગેરે તમે કરી શકો છો. હવે આ એબીસી લિમિટેડની અંદર એક સભ્ય છે, એનું નામ એક્સ છે, એને 1,00,000 રૂપિયાના શેર જે એ કંપનીની અંદર ખરીદેલા છે, બરાબર ને, કંપનીનો સભ્ય છે, આની પાસે શેરનું પ્રમાણપત્ર છે. પણ આ એક્સ વ્યક્તિએ પોતાના પ્રતિનિધિ તરીકે એટલે કે વારસદાર તરીકે XYZ લિમિટેડ કંપનીનું નામ લખેલું છે, બરાબર. તો જેવું આ એક્સ વ્યક્તિનું મૃત્યુ થશે એટલે તરત જ એનો સભ્ય કોણ બનશે, આ ગૌણ કંપની બની જશે, બરાબર. પહેલો નિયમ શું કહેતો હતો કે ગૌણ કંપની શાસક કંપનીનું સભ્યપદ પ્રાપ્ત કરી શકતી જ નથી, બરાબર. પણ અમુક અપવાદો છે એમાં કરી શકે છે. એમાં અપવાદ નંબર 1 કે જ્યારે શાસક કંપનીનો કોઈ સભ્ય હોય અને એનો પ્રતિનિધિ હોય એનો વારસદાર, અને ત્યારે એ ગૌણ કંપનીનો સભ્ય જે છે, ગૌણ કંપની એ શાસક કંપનીનો સભ્યપદ પ્રાપ્ત કરી શકતી હોય છે. આ પહેલો અપવાદ છે, ખાસ ધ્યાન રાખજો. નંબર 2ની અંદર ગૌણ કંપની કોઈ સભ્યના ટ્રસ્ટી તરીકે હોદ્દો ધરાવતી હોય અને આવા ટ્રસ્ટમાં કોઈ પણ હિત સંબંધ ન હોય ત્યારે, બરાબર. પાછું એ જ પ્રકારનું ઉદાહરણ લઈએ. અહીંયા ઉદાહરણ તરીકે એક શાસક કંપની છે અને ગૌણ કંપની, ઉદાહરણ તરીકે અહીંયા પાછું આપણે એક્સ વ્યક્તિનું નામ લઈએ, બરાબર. હવે એક્સ વ્યક્તિ છે એ કંપનીની અંદર શું છે, સભ્ય છે. હવે એને ટ્રસ્ટ તરીકે એટલે કે ટ્રસ્ટી તરીકે અહીંયા XYZ લિમિટેડ કંપનીને અહીંયા ટ્રસ્ટી તરીકે રાખી છે એક્સ વ્યક્તિએ. તો એક્સ જે વ્યક્તિ છે એના મૃત્યુ પછી કે એના પછી જે પણ કંપની, જે પણ વ્યક્તિ વારસદાર બનશે કોણ હશે, XYZ લિમિટેડ. કઈ કંપનીની અંદર, આ શાસક કંપનીની અંદર, બરાબર. તો એવા સમયે પણ જે કંપની જે છે એ ગૌણ કંપની શાસક કંપનીનું સભ્યપદ પ્રાપ્ત કરી શકે છે, બરાબર. અને ત્રીજો મુદ્દો સૌથી અગત્યનો, આ કાયદાના અમલ પહેલાં કોઈ ગૌણ કંપની શાસક કંપનીનું સભ્યપદ મેળવ્યા બાદ તે કંપનીઓ વચ્ચે સંબંધ સ્થાપિત થયો હોય ત્યારે, હવે એનો અર્થ એવો થયો, ઉદાહરણ આપું તમને, કે શાસક કંપની અને ગૌણ કંપની વચ્ચેનો સંબંધ છે એ ધારો કે 1 જાન્યુઆરી 2019ના રોજ સ્થાપિત થયો હોય, 1 જાન્યુઆરી 2019ના રોજ સ્થાપિત થયો હોય, બરાબર. પણ એ પહેલાં એટલે કે ઉદાહરણ તરીકે અહીંયા આપણે વાત કરીએ તો 31 ઓક્ટોબર 2018ની અંદર, બરાબર, આ કંપનીએ 31 ઓક્ટોબર 2018ની અંદર આ ગૌણ કંપનીએ શાસક કંપનીનું સભ્યપદ પ્રાપ્ત કરેલું હોય, એનો અર્થ એવો છે કે અહીંયા અમુક અમાઉન્ટની જે રકમ જે છે એના શેર કંપનીએ ખરીદેલા હોય, બરાબર, ત્યારે. એટલે કે અગાઉ આમનો સંબંધ ક્યારે સ્થાપિત થયો છે, 1 જાન્યુઆરી 2019ના રોજ સ્થાપિત થયો છે. પણ એ પહેલાં ગૌણ કંપનીએ 31/10/2018ના રોજ આ કંપનીનું સભ્યપદ પ્રાપ્ત કરી લીધેલું હતું, બરાબર. જો આવું હોય
તો જ ગૌણ કંપની છે શાસક કંપનીનું સભ્યપદ પ્રાપ્ત કરી શકે છે. બાકી ગૌણ કંપની શાસક કંપનીનું સભ્યપદ પ્રાપ્ત કરી શકતી નથી. બરાબર, આ પ્રશ્ન ત્રણ ગુણની અંદર કે કંપની શું સભ્યપદ પ્રાપ્ત કરી શકે છે, બરાબર, અને કઈ કંપની એટલે કે ગૌણ કંપની છે એ અન્ય કંપનીમાં સભ્યપદ પ્રાપ્ત કરી શકે છે કે નહીં, અને જો પ્રાપ્ત કરી શકે છે તો એના સંજોગો જણાવો. આ ત્રણ અગત્યના એના સંજોગો છે એ આપણે પરીક્ષાની લખવાના છે, અવારનવાર પ્રશ્નો પૂછાતો હોય છે. બરાબર, પરીક્ષાની દ્રષ્ટિએ આ પ્રશ્ન છે એ ખૂબ જ મહત્ત્વનો છે. આ પ્રશ્ન અલગથી પૂછાતો હોય છે કે કંપનીમાં એક કંપની અન્ય કંપનીમાં સભ્યપદ પ્રાપ્ત કરી શકે, અને કરી શકે તો ગૌણ કંપની અને શાસક કંપનીમાં શું સભ્યપદ છે એની વાત કરવાની છે. ગૌણ કંપની અને શાસક કંપનીવાળા જે પણ સંજોગો છે એ જરા વિશેષ યાદ રાખશું. અને આખો પ્રશ્ન છે એ આપણે ચાર ગુણની અંદર પૂછાતો નથી, પણ અલગ અલગથી ત્રણ ગુણની અંદર તમને બે ત્રણ મુદ્દાઓ પૂછાય તે પ્રમાણે લખવાનો છે. પણ આખો પ્રશ્ન ટોટલ નવ મુદ્દા સાત મુદ્દાઓ સાથે અને આ ગૌણ કંપની અને શાસક કંપનીનું જે સભ્યપદના સંજોગો છે એ આપણે વ્યવસ્થિત ફેરબુકની અંદર લખી રાખીશું. જય ગુરુદેવ અસ્તુ.